વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર 5 માં ત્રીજા દાખલાનો જોડાણો છે બરોબર એનો અભ્યાસ કરીએ તો a અને b એક પેઢીના ભાગીદાર છે તેઓ c ને એક છષ્ટાંશ ભાગ આપવાની શક્ય પ્રવેશ આપે n સુધી રકમ જોઈએ તો આપણને લાગે કે આ દાખલા આપણે જોઈ ગયા છે કે a અને b ભાગીદાર છે c ને પ્રવેશ આપે છે પણ ફરક શું છે તો કે પ્રવેશ પછીનું પ્રમાણ આપી દીધું છે કે c ને પ્રવેશ આપી દીધા પછી a અને b નું પ્રમાણ શું રહેશે a અને b નું પછીનું પ્રમાણ 2 છે 3 રહેશે તો શરૂઆત કરીએ કે જૂનું પ્રમાણ આપેલ નથી બધા દાખલામાં જૂનું પ્રમાણ આપેલ હતું તો જ્યારે પણ દાખલામાં જૂનું પ્રમાણ આપેલ ન હોય ત્યારે તમારે સમજવાનું કે તે ભાગીદારો સરખે હિસ્સે નફાનો શેર વેચે છે સરખે હિસ્સે વેચવું એટલે શું તો કે 1:1 બરાબર 1:1 તો a અને b નું જૂનું પ્રમાણ બરાબર અને c ને કેવો ભાગ આપે છે કે c નો ભાગ 1/6 હવે આપણે ધારણા કરીએ કે ધારો કે કુલ નફો બરાબર 1 c નો ભાગ 1/6 તો બાકીનો ભાગ કેટલો આવશે બાકીનો ભાગ બરાબર 1 - 1/6 હવે 1 - 1/6 કરો તો 6 × 1 = 6 તો 6 માંથી 1 જશે તો બનશે 5 × 6 એટલે 5/6 હવે તમને બાકીનો ભાગ મળી ગયો હવે તમારે શું કરવાનું છે એનો નવો ભાગ શોધવાનો છે તો નવો ભાગ બરાબર બાકીનો ભાગ અને એને 1 ગુણ્યા શું આવશે તો કે જૂનું પ્રમાણ નહીં પણ કયું પ્રમાણ આવશે કારણ કે પ્રવેશ પછી એને નવું પ્રમાણ આપી દીધું છે એટલે અહીંયા આવશે નવું પ્રમાણ બાકીનો ભાગ આવે છે 5/6 જ્યારે 2 નું નવું પ્રમાણ શું આપેલું છે તો કે 2/3 2/5 અને 3/5 5 ઉડી જાય છે તો વધશે શું 2/6 અને 3/6 ત્યારબાદ તમે c તો c નું તો નવો ભાગ તમને ખબર જ છે કારણ કે ભાગીદાર જ નવો છે એટલે એનું કોઈ જૂનું પ્રમાણ તો છે જ નહીં એટલે એનો નવો ભાગ શું છે તો કે 1/6 તો આપણે જોઈ શકીએ કે a b અને c એનું નવું પ્રમાણ આપણને શું મળે 2/3/1 2/3/2 હવે નવું પ્રમાણ મળી ગયા પછી આપણે શેની ગણતરી કરશું તો કે નવું પ્રમાણ મળી ગયા પછી આપણે ત્યાગની ગણતરી કરીએ છીએ તો ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ જૂનો ભાગ બરાબર a બરાબર અને b બરાબર c શા માટે લઈ આવે કે c તો નવો ભાગીદાર છે એટલે ત્યાગ કરતો નથી એ તો લાભ મેળવે છે તો a અને b નું જૂનો ભાગ આપણે પહેલા જોઈએ તો 1/1 નવો ભાગ શું છે 2/3/1 એટલે 2/3 2/6 3/6 હવે તમે જો કે ક્રોસ ગુણાકાર કરો તો લસા જે તમને યોગ્ય લાગે 6 × 1 = 6 2 × 2 = 4 6 × 2 = 12 2/12 6 × 1 = 6 છેદડે 6 × 2 = 12 ત્યારબાદ 6 × 1 = 6 3 × 2 = 6 અને શું આવશે ઓકે 12 તો અહીંયા શું આવશે આવશે 0 કારણ કે b છે જ્યારે c પ્રવેશ કરે છે ત્યારે b કોઈ પણ પ્રકારનો ત્યાગ કરતો નથી માત્ર ત્યાગ કોણ કરે છે તો કે માત્ર h ત્યાગ કરે છે